અંજારના ધારાસભ્ય અને ગુજરાતના રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના નામે ફોન કોલ કરીને લાખો રૂપિયા પડાવવાના લાંબા સમયથી ચાલતા કારસાએ ભારે ચકચાર સર્જી છે અગાઉ મહારાષ્ટ્ર કેરાલા કર્ણાટક સહિતના રાજ્યોમાં આઠથી દસ બનાવોને અંજામ આપનારા સાતેર ગઠીયાએ ગઈકાલે ઉદેપુર અને મુંબઈમાં બે વ્યક્તિને ફોન કરી પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા પરંતુ તેઓએ ચેતી વાપરી ખુદ વાસણભાઈને ફોન કરતા તેમના નાણાં બચી ગયા હતા મુંબઈનો મનાતો ઠગ વાસણભાઈના નામે મારા બેન બનેવીનું અકસ્માત થયો છે અને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં પૈસા ભરવા છે તેવું કહી નાણાં પડાવી રહ્યો છે કેટલાક કિસ્સામાં ભોગ બનનારે ગુડ ફેથમાં જીટરે આપેલા બેંક એકાઉન્ટમાં દીદીલી રકમ જમા કરાવતા તેમને પૈસા ખોવાનો વારો આવ્યો હતો તો અન્ય કિસ્સાઓમાં તકેદારી વાપરનારાના નાણાં પણ બચી ગયા હતા રાજસ્થાનના કુરિયરની શાખામાં કામ કરતા મૂળ ગુજરાતના ભાવેશભાઈ ઓડેદરા નામના કર્મચારીને વાસણભાઈના નામે કોલ કરાયો હતો અને ચીટરે લાખ રૂપિયા માંગ્યા હતા તેમણે માલિક રામભાઈ માકરીયાને જાણ કરતા રામભાઈએ વાસણભાઈને ફોન કર્યો હતો પોતાના નામે આવી અનેક ચીટીંગ થઈ હોવાનું રાજ્યમંત્રીએ જણાવતા ભાવેશના પૈસા બચી ગયા હતા આથી પહેલા વીસ દિવસ પૂર્વે મહારાષ્ટ્રના ઓરંગાબાદના મારુ કુરિયરના ગુજરાતી કર્મચારી લક્ષ્મણભાઈ ઓડેદરાને આવો જ ફોન આવ્યો હતો તેમણે વાસણભાઈના પરિવાર પર ઇમરજન્સી આવી હોવાનું માનીને ઓગણચાલીસ રૂપિયા જમા કરાવી દીધા હતા તો રાજ્યમંત્રી વાસણભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આમંત્રણ આપવા કેરાલા ગયા હતા ત્યારે તિરુવનંતપુરમ સ્થિત કચ્છી આગેવાન અરૂણભાઈ પટેલે પણ તેમને વાસણભાઈના નામે દોઢ લાખ રૂપિયા માંગતો ફોન આવ્યો હોવાનું જણાવતા રાજ્યમંત્રી પણ ચોકી ઉઠ્યા હતા જોકે આ નાણાં બચી ગયા હતા આમ ચીટર શખ્સે પોતાની ઝાડ છે કેરાલા સુધી ફેલાવી હોવાનું ખુલ્યું હતું કચ્છીમંત્રી વાસણભાઈ આહિરના નામે ઠેર ઠેર ફોન કરીને ખોટા ઠગાઈ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે તે દરમિયાન આજે સવારે વાસણભાઈ કચ્છ કાર્યાલય ગાંધીધામ ખાતે શુભેચ્છા મુલાકાતે બેઠા હતા ત્યારે જ તેમને રાજકોટથી કમલેશભાઈએ ફોન કરીને પૂછા કરી હતી વાસણભાઈ આપના નામે મને ફોન આવ્યો છે અને મદદ માટે નાણાની રકમ માંગી છે તો આપને જરૂરિયાત છે ખરી વાસણભાઈએ ફોન પર આ વાત સાંભળીને ખુદ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તેમની સાથે રહેલા કચ્છ મોરબી મતવિસ્તારના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતનાઓને પણ તે વખતે જ આ ઘટનાનો સાક્ષાત્કાર થયો હતો નવાઈની વાત તો એ છે કે ફોન કરનારાનું કોલરમાં પણ વાસણભાઈ આહિરનું નામ આવી રહ્યું છે